પોરબંદરમાં આજથી જ મેળાનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ મેળામાં ચોપાટી ખાતે નાના ધંધાર્થીઓને ઊભા રહેવા દેવામાં નહીં આવતા. ધંધાર્થીઓ આજે સવારે પાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ચોપાટી ખાતે તેમને ઊભા રહેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વર્ષોથી જન્માષ્ટમીના મેળાનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં ધંધાર્થીઓ વિવિધ પ્લોટની ખરીદી કરી અને મેળામાં ભાગ લે છે. તો બીજી તરફ ચોપાટીના રસ્તા પર તેમજ ચોપાટી પર નાના ધંધાર્થીઓ પોતાની રેકડીઓ અને પાથરણા મારફતે વ્યવસાય કરતા હોય છે. ત્યારે વર્ષે ચોપાટી પર નાના વેપારીઓને પાથરણા અને રેકડીઓ રાખવા દેવામાં નહીં આવતા 100 જેટલા નાના ધંધાર્થીઓ આજે સવારે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાને ચોપાટી ખાતે વ્યવસાય કરવા દેવા રજૂઆત કરી હતી. અમે પોરબંદરથી બોલીએ છીએ. મારું નામ આદમભાઈ સોકત, ફ્રૂટવાળા છે. આ માંડવીના ઓરાવરા 20 વર્ષથી અમે ચોપાટીના રોડ પર ઉભીએ, દરિયાપટ્ટી આગળ ફૂટપાડી ઉપર. આ ફેરી અમે નગરપાલિકા આવ્યા છીએ પ્રતાપભાઈ આગળ. તો પ્રતાપભાઈ હાજર છે ને અત્યારે? અમે સવારના 9:30 વાગ્યાના આવ્યા કે 10:15 આવશે, 11 વાગે આવશે એમ જવાબ આપે છે. અને 20 વર્ષથી આ દરિયાપટ્ટી આગળ એ જ મગજમાં રહ્યા લે કે અહીંયા ઉભવાની મનાય છે, ઉભવાની મનાય છે. નાના કરીને પછી અમને અહીંયા ઉભવા દઈએ છીએ, બરાબર. અત્યારે અમે આવ્યા છીએ ને જવાબ આપતા નથી કે ભાઈ મનાય છે ઉભવાની. અમે ઓછામાં 100 જણા છે, 100-200 જણા. અમે માંડવીના ઓળા વેચીએ છીએ દર વર્ષે. અમે દરિયાપટ્ટી મળીને હોટલ આગળ ત્યાં ફૂટપાડી ઉપર, બરાબર. આ ફેરી એમ કે ઉભવાની મનાય છે, મેરાની અંદર ઉભો હોય છે. તો મેરાની અંદર ઉભે તો ચૂલા બળે, તો કોચને કોઈ હળગી જાય, કોચને દામ લાગે, કોઈ સારી હળગી જાય, તો માણસ બીજા ક્યાં જાય? દવાખાને જાય? એના કરતાં ફૂટપાડી આગળ છે, અમને જગ્યા સારી છે. અમે અહીંયા ઉભીએ દર વર્ષે ઉભીએ છીએ 20 વર્ષથી. આ 3 વર્ષથી લોકડાઉન આવી ગયું એના હિસાબે અમે ઊભા નથી. ગયા 3 વર્ષ પહેલા નાતાભાઈ અમને અહીંયા ઊભવા દીધા હતા. નગરપાલિકામાં આવ્યા છીએ તો અમને કોઈ જવાબ આપતા નથી, અને અમે વર્ષોથી ફૂટપાડી ઉપર વેચીએ છીએ તો અમને હેરાન કરે છે. આકણે અમને મેરાની વચમાં કે છે એક જગ્યા દઈએ તો અમારે મેરાની વચમાં અમે કોઈ દી વેચતા નથી માંડવી. હા, અંબારવા તિખારા ઉડે તો બાયુના કપડાં બગડે નિમા થાય, તો એ મેરામાં અમારી મગફળી હાલે જ નહીં. અમારે છે ને એક કોઈની ચોપાટી જોઈ. આ ધંધાર્થીઓ એવું જણાવ્યું હતું કે વર્ષોથી તેઓ માંડવીના ઓરા વેચી અને ચોપાટી ખાતે વ્યવસાય મેળા દરમિયાન કરે છે, પરંતુ આ વર્ષે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ધંધાર્થીઓને મેળા ગ્રાઉન્ડમાં વ્યવસાય કરવા જણાવ્યું હતું, પરંતુ મેળા ગ્રાઉન્ડમાં આ ધંધાર્થીઓના ધંધામાં મેળામાં આવતા લોકોને નુકસાન થતું હોવાથી તે ધંધો ન કરવા અને ચોપાટી પર જ ધંધો કરવા રજૂઆત કરવામાં આવી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.